વિદ્યાર્થી મિત્રો આજે સ્ટેટ નો પહેલો વિડિયો લેક્ચર તમારી સમક્ષ મૂકીએ છે. આંકડા શાસ્ત્ર જેનો કોડ છે 135. સૌથી પહેલા ધોરણ 12 કોમર્સમાં આપણે જે સ્ટેટ છે એ સ્ટેટ નું ભારાંક કેવું છે હું તમને બતાવી દઉં છું. સ્ટેટનું ચેપ્ટર પ્રમાણે ભારાંક અહીંયા ટોટલ 4 + 5 9 ચેપ્ટરો છે આપણી જોડે. પહેલો ભાગ એમાં 1 થી 4 ચેપ્ટર દરેકના 12 માર્ક છે. બીજા ભાગમાં 1 થી 5 ચેપ્ટર ખાલી પહેલાના જ 12 માર્ક છે, બાકી બધાના 4 માર્ક છે. સરવાળો કરશો એટલે 100 ગુણ થશે. આ શરૂઆત છે આપણી. સૌથી પહેલા આપણે ચાલુ કરીશું ભાગ 2 માં ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 ભાગ 2 એ લક્સ છે. લક્સને ઇંગ્લિશમાં લિમિટ કહેવાય. લિમિટ સૌથી પહેલા લિમિટ શું છે એ હું તમને સમજાવું એ પહેલા લિમિટ ચેપ્ટર 10 માર્કનું કઈ રીતે થાય છે. અહીંયા સેક્શન લખેલા છે, માર્ક્સ લખેલા છે અને કયા પ્રશ્નમાં એ પૂછાય છે એ લખેલું છે. આપણી જોડે સેક્શન એ માં 1 માર્ક અને 9મા નંબરનો પ્રશ્ન, સેક્શન બી માં 1 માર્ક 19મા નંબરનો પ્રશ્ન, સેક્શન સી માં 2 પ્રશ્ન પૂછાય 27 અને 28. એના માર્ક આપણી જોડે ટોટલ 4 માર્ક છે. 4 માર્ક કઈ રીતે થયા? 2 + 2. અને સેક્શન ડી માં કશું જ નહીં, સેક્શન ઈ માં 1 જ દાખલો પૂછાશે 4 માર્ક નો, 41 નંબર નો પ્રશ્ન અને એફ એ ડેશ. ટૂંકમાં આખું પેપર એ થી એફ સેક્શન નું હોય છે. મગજમાં ક્લિયર કરો તો એ થી એફ સેક્શન સુધી. આમાંથી સેક્શન એ બી સી અને ઈ માં આ ચેપ્ટર પૂછાય છે એનું નામ છે લક્ષ. લક્ષની એક ટૂંકમાં હું માહિતી આપી દઉં જે તમને બધાને ખ્યાલ રહી જાય. લક્ષ એટલે શું? લક્ષને આપણે લિમિટ કહીશું. એક્ઝામ્પલ તરીકે ધારો કે એક ગેમ છે, અહીંયા 100 છે, 80 છે, 60 છે, 40 છે અને 20 છે. હવે કોઈ બી એવું કહે કે તમે આની અંદર તાકો, નિશાન તાકવાની વાત કરે છે. તમે નિશાન એમ તમારે આર્ચરી ગેમ રમવાની છે. આર્ચરી ગેમમાં તમને એવું મન થયું કે અહીં આગળથી મારા ધનુષ બાણ વડે હું એક ટાર્ગેટ નક્કી કરું છું. ધારો કે 100 ટાર્ગેટ નક્કી કર્યો તો મારું આ તીર છે ને એ 100 ઉપર જશે, પણ મારું તીર છે ને એ પરફેક્ટ 100 ઉપર નહીં જાય. 100 ખરું પણ 100 ઉપર નહીં જાય. ધેટ મીન્સ કે 100 ની કાં તો નજીક હશે, કાં તો 100 થી થોડોક દૂર, માઇલ એકદમ ઓછો ડિફરન્સ. ધેટ મીન્સ કે 100 હોય કાં તો 100.1, 100.01, 100.00001 આ ઉપરની તરફ ગયા. અથવા તો એવું બી બની શકે કે 100 ની નજીક એટલે 99.9999.99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 
સુધી નજીક પહોંચી શકો પણ એ કિંમત નહીં. મેં એકદમ સરળ અર્થ તમને કીધો, લક્ષ એટલે શું. હવે આપણે લક્ષની જુદી જુદી રીતોમાં આપણે જઈશું. લક્ષની રીતો કેટલી છે? તમે બી છોકરાઓ ધ્યાન રાખજો, આ જે ચોપડો બનાવો એકદમ પરફેક્ટ બનાવજો અને એકદમ સરસ બનાવજો. એ ચોપડામાં પહેલું પેજ મેં તમને જે પ્રમાણે બતાવ્યું એ જ પ્રમાણે તમારે લખવાનું છે.
બીજા પેજમાં તમારે ટાઇટલ આપવાનું છે ચેપ્ટર નંબર 4 ભાગ 2 લક્સ લિમિટ અને બાજુમાં લખી નાખવાના છે 10 માર્ક. સૌથી પહેલા તમારે ટાઇટલ આપવાનું છે એની અંદર કેટલી રીતો છોકરાઓ આની અંદર આમ તો ઘણી બધી રીતો છે પણ ચોપડીવાળા કોઈ રીત અલગ નથી કરતા પણ મેં આ બધી રીતને દરેક વિદ્યાર્થીઓને ઈઝી પડે એટલા માટે નાની નાની રીતો મેં ફાળવેલી છે. એ રીતના નામ આ પ્રમાણે છે. સૌથી પહેલા રીત નંબર 1 સ્વરૂપવાળી રીત. આની અંદર સ્વરૂપ આપેલા હોય છે, એની અંદર 3 સ્વરૂપ છે. નંબર 1 સામીપ્ય સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ. નંબર 2 માનાંક સ્વરૂપ અને નંબર 3 અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ રીત નંબર 1 માં 3 રીતો છે. રીત નંબર 2 કોષ્ટકની રીત. રીત નંબર 3 સાદા દાખલા. રીત નંબર 4 અવયવ વાળા દાખલા. અવયવ હું તમને બધાને આપી દઈશ, અવયવ વાળા દાખલા. રીત નંબર 5 એફએક્સ ની કિંમત મૂકવા વાળા દાખલા. રીત નંબર 6 વર્ગમૂળ વાળા દાખલા. રીત નંબર 7 સૂત્ર છે, આવા દાખલા છે. અને છેલ્લી રીત મેં બનાવેલી છે રીત નંબર 8 ટી ધારવા વાળા દાખલા. આ 8 રીતો ચોપડીમાં ક્યાંય એવું નથી લખ્યું કે આ 8-8 રીતો છે. આ 8-8 રીતો મેં મારી રીતે મારા નામ આપેલા છે. દરેકમાં બહુ જ નાનો ફેરફાર છે, બહુ જ નાનો. સૌથી પહેલા આપણે ચાલુ કરીશું રીત નંબર 2 થી કોષ્ટકની રીત. રીત નંબર 2 એટલા માટે કે સૌથી પહેલા કોઈ બી ચેપ્ટર લઈએ તો સૌથી ઈઝી ચેપ્ટર લેવાનું. આમાં સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે આપણું લક્ષ, અને એમાં જે સૌથી ઈઝી રીત છે એ કોષ્ટકની રીત. અટલ હતી, તમને બધાને ક્લિયર હશે. ક્લિયર થઈ ગયું? સૌથી પહેલા મેં તમને ચેપ્ટરની માહિતી આપી, એની પહેલા મેં માહિતી આપી બ્લ્યુપ્રિન્ટની કે દરેક ચેપ્ટરના કેટલા માર્ક છે, અને ધીરે ધીરે આપણે એક પેજ એવું ભર્યું જેમાં કેટલી રીતો છે. હવે હું તમને કોષ્ટકની રીતના સ્ટેપ બતાવીશ અને પછી આપણે દાખલો આગળ જઈશું. ક્લિયર થઈ ગયું? આટલું હવે આપણે જઈએ છીએ કોષ્ટકની રીત.